नमस्कार विद्यार्थी मित्रों मित्रों आपणे मनुष्यमां जे वहन छे एटले के रुधिरनुं वहन कई रीते थाय छे ते विशे आपणे जोयुं। हवे आपणे जोवाना छे के वनस्पतिओमां कई रीते वहन थाय छे। तो मित्रों वनस्पतिमां शानुं वहन थाय छे? तो वनस्पतिओमां पण मूळ द्वारा जे पाणी शोषण पामे छे ए पाणीनुं वहन थाय छे, केटलाक खनिज क्षारोनुं वहन थाय छे। मित्रों ए रीते एनुं पण एक अलग वहन तंत्र जोवा मळे छे। तो आपणे ए वहन तंत्र विशे जोईए। विद्यार्थी मित्रों वनस्पतिओ ए वातावरणमांथी कार्बन डायोक्साइड जमीनमांथी एटले के भूमिमांथी पाणी अने खनिज द्रव्यो मेळवे छे अने पर्णोना कोषोमां क्लोरोफिलनी मददथी सौर ऊर्जानुं रासायणिक ऊर्जामां रूपांतर करे छे। मित्रों आज प्रकाशसंश्लेषणनी जे क्रिया थाय छे एमां ए पोते सूर्यप्रकाशनी मददथी कार्बोदित पदार्थोमांथी ग्लूकोजनुं संश्लेषण करे छे। हवे અહીં વનસ્પતિમાં શોષણ થયેલું જે પાણી છે અને ખનિજ દ્રવ્યો છે એ ખનિજ દ્રવ્યોનું સંશ્લેષિત ખોરાકનું વનસ્પતિ શરીરના બધા જ ભાગોમાં એનું વહન થવું જરૂરી હોય છે। વિદ્યાર્થી મિત્રો અહીં વનસ્પતિ જે છે એના મૂળ દ્વારા એ પાણી, ખનિજ દ્રવ્યો, ऑक्सिजन, कार्बन डायोक्साइड वगैरेनु जे शोषण करे छे ए वृक्षनी समग्र जे वृक्ष छे एमने एमणे पहोंचाडवानुं होय छे। एवी ज रीते मित्रों अहीं जे पर्णो द्वारा ऑक्सिजन, कार्बन डायोक्साइड जे मेळवाय छे एने पण शरीरना बधा ज अंगो सुधी एणे पहोंचाडवानुं होय छे। मित्रों एमां जे वहनुं कार्य छे ए बे रीते थाय छे। एक छे प्रसरणनी प्रक्रिया द्वारा अने बीजुं छे एना वहन तंत्रनी क्रिया द्वारा। मित्रों प्रसरण एटले કે જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય તો ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ વનસ્પતિનું જે શરીર છે એના દરેક ભાગોમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી વહન પામી શકે છે। એટલે કે મિત્રો જ્યાં જ્યાં નજીકમાં પર્ણો છે કે ડાળી છે તો એવા ભાગોની અંદર એ પ્રસરણ દ્વારા વહન પામે છે, અથવા તો કોઈ નાનો છોડ હોય તો એમાં પણ પ્રસરણની ક્રિયા દ્વારા બધા ખનિજ દ્રવ્યોનું વહન થઈ શકે છે। પરંતુ મિત્રો આવું જો મોટું વૃક્ષ હોય તો એની અંદર પ્રસરણ દ્વારા દરેક દ્રવ્યો દરેક વનસ્પતિના અંગો સુધી પહોંચી શકતા નથી અને એવા સમયે એ વનસ્પતિમાં વહન તંત્રની જરૂરિયાત હોય છે। મિત્રો જ્યારે વનસ્પતિમાં મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર વધારે હોય ત્યારે યોગ્ય વહન તંત્ર જરૂરી છે। મિત્રો વનસ્પતિઓ પ્રચલન કરતી નથી। વનસ્પતિ એ શરીરની પેશીઓમાં મૃત કોષો વધુ માત્રામાં હોય છે, તેથી તેમની ઉર્જા જરૂરિયાત ઘણી ઓછી છે। મિત્રો એની સાપેક્ષે એમાં પરિવહન જે છે એ ખૂબ ધીમું થાય છે। મિત્રો એટલે કે એક કોઈપણ ખનિજ દ્રવ્યનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું કાર્ય ધીમું છે। એટલે મિત્રો ખૂબ ઊંચી વનસ્પતિઓ હોય તો એમાં પરિવહન માર્ગ જે છે એનું અંતર પણ વધારે જોવા મળે છે। મિત્રો વનસ્પતિનું જે વહન તંત્ર છે એ પર્ણોમાંથી જે સંચિત ઉર્જાયુક્ત પદાર્થ અને મૂળમાંથી કાચી સામગ્રીનું વહન કરે છે। એટલે કે મિત્રો મૂળ દ્વારા જે શોષણ થાય છે એ ઉપર સુધી પહોંચાડે છે અને ઉપર જે કાર્બોદિત પદાર્થ છે એને એ નીચે સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે। વિદ્યાર્થી મિત્રો આવી દરેક પ્રકારની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની વાત કરીએ તો એમાં કેટલીક જે વનસ્પતિઓ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ હોય છે। મિત્રો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પણ બે પ્રકારની સ્વતંત્ર વાહક પેશી જોવા મળે છે। મિત્રો એક છે જલવાહક પેશી અને બીજી છે અન્નવાહક પેશી। મિત્રો પાણી જે છે એ પાણીનું શોષણ કરવા માટે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જલવાહક પેશી આવેલી હોય છે। જ્યારે પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે કાર્બોદિત ઉત્પન્ન થાય છે અને બીજી અન્ય નિપજો કંઈક હોય છે એ નિપજોનું એના અન્ય ભાગો તરફ વહન કરવા માટે એ અન્નવાહક પેશીની રચના જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે એમાં પાણી અને શોષણ દ્વારા એમાં જે માર્ગ છે તો મૂળ, પ્રકાંડ અને પર્ણોમાંની જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ એટલે કે જલવાહક પેશીમાં જ જલવાહિની અને જલવાહિનીકીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો માર્ગ સરળ બનાવે છે। મિત્રો એ જ રીતે મૂળના કોષો જે છે એ પણ જમીનમાંથી સક્રિય સ્વરૂપે અલગ અલગ પ્રકારના આયનોનું શોષણ કરે છે, મિત્રો ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે અને તેના પરિણામે આ જે મૂળ છે એ મૂળ અને
જે જમીન છે જમીન વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે મિત્રો, સાંદ્રતાનો તફાવત સર્જાય છે અને આ તફાવતને કારણે એ તફાવતને દૂર કરવા માટે આ જે પાણી જે છે એ પાણી જમીનમાંથી એના મૂળમાં પ્રવેશ કરે છે. વિદ્યાર્થી મિત્રો, પાણીનું વહન માટે જે જલવાહક પેશી છે તો એ જલવાહક પેશી દ્વારા કેવી રીતે પાણીનું વહન થાય છે? તો મૂળ અને ભૂમિની વચ્ચે જે તફાવત દૂર કરવા માટે એ જલવાહકતી તરફ થતા પાણીના પ્રવાહથી પાણીના સ્તંભનું નિર્માણ થાય છે. મિત્રો, અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક અણુ જે છે એક ખેંચાણ બળ ઉદ્ભવે છે અને એક આખા સ્તંભની રચના કરે છે. અને મિત્રો, એવા જ સ્તંભને કારણે પાણીના અણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી આગળ એવી રીતે વહન પામે છે. એવી જ રીતે મિત્રો, મૂળ દ્વારા પણ પાણીનું વહન થાય છે. મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે. મિત્રો, જ્યારે આ મિત્રો અહીં જે આકૃતિમાં દર્શાવ્યું છે એ નાનો છોડ છે, પરંતુ વધારે ઊંચાઈ ધરાવતી જે વનસ્પતિઓ હોય છે એમાં પણ આ પાણીના વહન માટે આ પ્રકારનું જે દબાણ છે એ દબાણ અપૂરતું છે. એટલે કે રાત્રિ દરમિયાન પાણીના ઉધ્વ વહન માટે મૂળ દાબ જરૂરી છે. એટલે વનસ્પતિમાં સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે શિયાળાની ઋતુમાં જે નાના નાના છોડ હોય છે એ છોડની આસપાસ એટલે કે એના પર્ણની ઉપર આપણે ઝાકળના ટીપા જોઈ શકીએ છીએ. મિત્રો, એવી જ રીતે કોઈક છોડ હોય તો એને આપણે ઉપર ફરતે એક કોથળી બાંધી દઈએ તો એ કોથળીમાં અમુક કલાકો પછી એને આપણે સૂર્યપ્રકાશમાં રાખી મૂકીએ તો એ કોથળીની ફરતે નાના નાના ટીપાઓ જામી ગયેલા હોય છે. મિત્રો, એટલે કે એમાં બાષ્પોત્સર્જનની ક્રિયા થઈ છે એમ કહેવાય. એટલે કે મિત્રો, વનસ્પતિમાં જે હવાઈ અંગો છે એ હવાઈ અંગો દ્વારા, હવાઈ અંગો એટલે મિત્રો જે હવાના સંપર્કમાં રહેલા જે અંગો છે એટલે કે મૂળ સિવાયના, એ અંગોમાંથી પાણી જે બહાર નિકાલ પામે છે એ ક્રિયાને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. એ બાષ્પોત્સર્જનને આપણે આકૃતિ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે બાષ્પોત્સર્જન છે એ વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની જે ક્રિયા છે એ બાષ્પોત્સર્જન છે. મિત્રો, વનસ્પતિના જે પર્ણરંધ્રો છે એટલે કે મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ એ જે પર્ણરંધ્રો દ્વારા પાણી જે ગુમાવાય છે એ પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. મિત્રો, એટલે કે અહીંથી બાષ્પોત્સર્જન દ્વારા જે પાણી ગુમાવાય છે એવું જ પાણી ફરીથી અહીં ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. મિત્રો, એ જે પાણી પહોંચાડવામાં આવે છે એટલે કે પર્ણના કોષમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી અહીં ખેંચાણનું ઉદ્ભવન થાય છે. આ ખેંચાણ મૂળના જલવાહક કોષો જે છે એમાં જે રહેલું પાણી છે એ પાણીને એના તરફ ખેંચે છે. અને દિવસ દરમિયાન જ્યારે આ પર્ણરંધ્રો ખુલ્લા હોય છે ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઉધ્વ વહન માટે મુખ્ય પ્રેરક છે. એટલે કે મિત્રો, દિવસે એ પર્ણરંધ્રો ખુલ્લા હોય છે અને તે સમયે જ્યારે આવું બાષ્પોત્સર્જન થાય છે, બાષ્પોત્સર્જન થવાને કારણે એ મૂળમાંથી આ પાણીને ખેંચાણ બળ દ્વારા ઉપર લઈ જવાની ક્રિયા થાય છે. મિત્રો, આમ મૂળથી પર્ણો તરફ શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉદ્વહન માટે એટલે કે ઉપર તરફના વહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ થાય છે. મિત્રો, બાષ્પોત્સર્જન એટલે ફક્ત પાણીનો નિકાલ થાય છે, પરંતુ એ પાણીનો નિકાલ થતાં જે ખેંચાણ બળ ઉદ્ભવે છે એના કારણે પાણી દ્વારા બીજા ખનિજ દ્રવ્યોનું પણ ત્યાં શોષણ થાય છે. મિત્રો, હવે આપણે જોવાના છીએ અન્નવાહક પેશી જે છે એટલે કે વનસ્પતિ જે ખનિજ દ્રવ્યોનો ઉપયોગ કરે છે તો એના માટે એનું વહન કઈ રીતે થાય છે? મિત્રો, પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય જે નિપજો છે એનું જે વહન થાય છે એને સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને અન્નવાહક પેશી કહેવામાં આવે છે. મિત્રો, અહીં જલવાહક પેશી પણ દર્શાવવામાં આવેલી છે. મિત્રો, આ જલવાહક પેશી છે જ્યારે આ અન્નવાહક પેશી દર્શાવવામાં આવેલી છે. મિત્રો, પ્રકાશ સંશ્લેષણની જે નિપજો છે એટલે કે કાર્બોદિત, એના ઉપરાંત બીજા કેટલાક એમિનો એસિડ અને અન્ય પદાર્થો પણ એ અન્નવાહક પેશીમાં વહન પામે છે. મિત્રો, આ પદાર્થો મુખ્યત્વે એટલે કે મોટે ભાગે મૂળ અને એનો સંગ્રહ કરતા જે અંગો છે એટલે કે એનું બીજ છે, એનું ફળ છે અને કેટલાક વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન થાય છે. મિત્રો, જે સમયે મૂળ દ્વારા એનું વહન
થતું હોય તેનું જે ફળ હોય તો એ ફળને મોટું થવા માટે કે એને જે પોષક દ્રવ્યો જરૂરી છે તો એ પોષક દ્રવ્યોનું વહન ત્યાં થાય છે. કેટલાક વૃક્ષની અંદર બીજ હોય તો એ બીજને જરૂરી પોષક તત્વો પણ એના દ્વારા વહન થાય છે. કેટલીક જે ડાળીઓ છે, કેટલા જે પર્ણો છે, એની વૃદ્ધિ થવા માટે જે જરૂરી તત્વો છે એ પણ આ અન્નવાહક પેશી દ્વારા વહન પામે છે. મિત્રો, હવે એવું નથી કે અન્નવાહક પેશીમાં જે વહન થાય છે એ વહન દરમિયાન પણ ઉર્જાનો ઉપયોગ થાય છે. આમ મિત્રો, આપણે આજે વનસ્પતિમાં પાણીનું વહન જોયું, બાષ્પોત્સર્જનની ક્રિયા એટલે શું, અને આ અન્નવાહક પદાર્થો છે એનું કઈ રીતે સ્થળાંતરણ થાય છે તેના વિશે જોયું. વિદ્યાર્થી મિત્રો, વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત જે શર્કરા છે એ શર્કરાનું સ્થળાંતરણ વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે વસંત ઋતુ આવે છે તો તેવા સમયે એમાં નવી નવી કલિકાઓ અને ફૂલોનું સર્જન થતું હોય છે, તો તેવા સમયે એ જે શર્કરા છે એ શર્કરા ત્યાં સુધી વહન પામે છે. મિત્રો, એ જ રીતે અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું જે સ્થળાંતર છે એને સંલગ્ન સાથી કોષની મદદથી ચાલની નલિકા, મિત્રો યાદ રાખજો, ચાલની નલિકામાં ઉધ્વ વહન અને અધોગમન, ઉધ્વ વહન એટલે કે ઉપરની દિશામાં વહન અને અધોગમન એટલે કે નીચેની દિશામાં મૂળ તરફના વહન માટે જવાબદાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વનસ્પતિનું વહન જોયું. મિત્રો, હવે મનુષ્ય શરીરની વાત કરીએ તો મનુષ્યમાં જે રુધિરનું વહન થાય છે એવી જ રીતે ઘણા બધા પ્રવાહી પદાર્થોનું પણ વહન થાય છે. મિત્રો, તો એ જે પ્રવાહી પદાર્થોનું વહન થાય છે અને શરીરની ઘણી બધી જે જટિલ ક્રિયાઓ થાય છે તો એ ક્રિયા દરમિયાન મનુષ્યમાં કેટલોક કચરો પ્રવાહી સ્વરૂપે મુક્ત થતો હોય છે. તો મિત્રો, એ જે પ્રવાહી સ્વરૂપે ઉત્પન્ન થયેલો કચરો જે છે એ કચરાના નિકાલ માટેનું જે તંત્ર છે એ તંત્રને મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એ ઉત્સર્જન તંત્રને આપણે જોઈએ તો આકૃતિ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આકૃતિમાં મનુષ્યનું ઉત્સર્જન તંત્ર જોઈ શકીએ છીએ. મિત્રો, એ જે ઉત્સર્જન તંત્ર છે એમાં એક જોડ મૂત્રપિંડ એટલે કે એક જોડ એટલે કે બે, આ એક મૂત્રપિંડ અને આ એક મૂત્રપિંડ, એવી જ રીતે એક જોડ મૂત્રવાહિની એટલે કે અહીં બે મૂત્રવાહિનીઓ જોઈ શકાય છે. તેવી જ રીતે આ મૂત્રાશય અને મૂત્ર જે માર્ગ છે એને આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. મિત્રો, પ્રાણી શરીરમાં વિવિધ ચયાપચયની જે ક્રિયાઓ થાય છે એટલે કે મિત્રો વિવિધ જે જૈવિક ક્રિયાઓ થાય છે એમાં નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો પણ ઉત્પન્ન થાય છે, એનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે. મિત્રો, આ નાઇટ્રોજન જે છે એ વનસ્પતિઓ માટે જરૂરી છે પરંતુ આપણા જેવા મનુષ્યના શરીર માટે એ જરૂરી નથી, એટલે કે એને તાત્કાલિક શરીરમાંથી નિકાલ કરવો જરૂરી છે. અને વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિ જોવા મળે છે. મોટાભાગના એક કોષી જે પ્રાણીઓ છે એઓ તો પોતાનામાં રહેલો જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને પોતાની સપાટી પરથી પ્રસરણ દ્વારા પાણીમાં ત્યાગ કરે છે એટલે કે દૂર કરે છે, પરંતુ આપણા જેવા જે બહુ કોષી પ્રાણીઓ છે એમના માટે ઉત્સર્જન માટે એટલે કે નાઇટ્રોજન યુક્ત જે દ્રવ્યો છે એમને બહાર કાઢવા માટે વિશિષ્ટ અંગો એટલે કે જટિલ અંગોની જરૂરિયાત ઊભી થાય છે. મિત્રો, તો આપણું જે આ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે એ ઉત્સર્જન તંત્રમાં આપણે અહીં જોઈએ તો બે મૂત્રપિંડોને આપણે જોઈ શકીએ છીએ. તો એમાં એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે એટલે કે મિત્રો સાઈડ ઉપર હોય છે. મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા એટલે કે સમગ્ર શરીરનું જે રુધિર છે મિત્રો અહીં ગાળણ ક્રિયા માટે આવે છે, અને એ ગાળણ દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અહીં અલગ પડે છે અને અહીં મૂત્રપિંડનું નિર્માણ થાય છે. મિત્રો, આ મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક લાંબી નલિકા છે અને એને આપણે મૂત્રવાહિની તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીં ગાળણ દ્વારા જે કચરો ઉદ્ભવે છે એ કચરો આ મૂત્રવાહિનીઓ દ્વારા મૂત્રાશયમાં દાખલ થાય છે અને એ મૂત્રનો સંગ્રહ કરતી એક સ્નાયુમય કોથળી છે કે તેમાં એ મૂત્રને હંગામી ધોરણે સંગ્રહ કરી શકે છે એટલે કે અમુક સમય મર્યાદા માટે એમાં એનો સંગ્રહ થાય છે અને એ જે સંગ્રહ થાય છે એ મૂત્રનો નિકાલ મૂત્રાશયની શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો છે અને એ છિદ્ર દ્વારા
એ મૂત્રનું ઉત્સર્જન શરીરના બહારના ભાગમાં થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મૂત્રપિંડ નલિકા એટલે કે મનુષ્યમાં મૂત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે એ આપણે જોઈ શકીએ છીએ। કે મિત્રો, આ જે મૂત્રપિંડ મૂત્રપિંડ જે છે એમાં મૂત્રનું નિર્માણ કઈ રીતે થાય છે એ અહીં આ આખી રચના દ્વારા સમજાવવામાં આવેલું છે। મિત્રો, મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એક મૂત્રપિંડ નલિકાઓ હોય છે। હવે આ આખું મૂત્રપિંડ નલિકા દર્શાવી છે। પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે અને એ નિકટતમ રીતે નજીક ગોઠવાયેલા હોય છે। એમાં એક લાંબી ભૂચણામય રચના છે, તેના અગ્રભાગે એક કોપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે અને તેનો અંત એક સંગ્રહણ નલિકામાં થાય છે। મિત્રો, એટલે કે અહીંથી આખી રચના દ્વારા સંગ્રહણ નલિકા જે છે એમાં જ આ રીતે તમામ એકમોનો સમાવેશ થાય છે। બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું એક ઝુમખું હોય છે અને એને રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, એટલે કે મનુષ્યના ઉત્સર્જન તંત્રનો પાયાનો એકમ હોય તો એ આ બાઉમેનની કોથળી તરીકે ઓળખી શકાય છે। મિત્રો, મનુષ્યની અંદર મૂત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો મૂત્ર નિર્માણનો હેતુ એ રુધિરમાંથી પાણીને નહીં પરંતુ ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને એને અલગ કરવાનો છે। મૂત્રપિંડ એ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે યુરિયા, યુરિક એસિડ જે શરીર માટે હાનિકારક છે એમને દૂર કરે છે। મિત્રો, ગાળણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે। બાઉમેનની કોથળીમાં એ જે મૂત્રપિંડ નલિકાઓ છે એમાંનો જે કચરો જે છે એ અહીં ભેગો થાય છે। પ્રારંભિક જે ગાળણ થાય છે એ ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધારે માત્રામાં પાણી હોય છે। જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકાઓમાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃશોષણ પામે છે। એટલે કે મિત્રો, જેવું આપણે પાચનતંત્રમાં જોયેલું કે મોટા આંતરડામાં ફરી પાણીનું શોષણ થઈ જાય છે, એવી જ રીતે અહીં પણ ગ્લુકોઝ, એમિનો એસિડ બધું જ ગાળણની ક્રિયા દરમિયાન આવે છે, પરંતુ જે શરીરને જરૂરી છે એ ફરી પાછું અહીંયા શોષણ પામે છે। અને પાણીના પુનઃશોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે। અને મિત્રો, આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે। વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે મનુષ્યમાં નકામો કચરો ઉત્સર્ગ તંત્ર દ્વારા બહાર નિકાલ થાય છે, એવી જ રીતે વનસ્પતિમાં પણ મિત્રો ઉત્સર્જન જોવા મળે છે। જેમ કે વનસ્પતિઓમાં પણ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ દરમિયાન નકામી નિપજ તરીકે ઓટું ઉદ્ભવે છે અને એ વાતાવરણમાં મુક્ત કરાય છે। મિત્રો, એ આપણી જરૂરિયાત છે। મિત્રો, એવી જ રીતે બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના જો પાણી છે એને પણ વાયુરંધ્ર દ્વારા મુક્ત કરવામાં આવે છે। કેટલીક વાર આ વનસ્પતિઓ નકામા ઉત્સર્ગનો પર્ણોમાં સંગ્રહ કરે છે અને મિત્રો એટલે જ એ પર્ણો પીળા થઈને ખરી પડે છે। એવી જ રીતે મિત્રો, જે વનસ્પતિઓ છે એ કેટલીક વાર નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસ ધાનીમાં કરે છે। મિત્રો, ખાસ અગત્યનું છે કે વનસ્પતિઓ એ સિવાયના પણ કેટલાક નકામા પદાર્થો છે કે જેને એ રેઝિન એટલે કે રાડ અને ગુંદર છે એને પણ એ જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે। અને મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક વાર વનસ્પતિમાંથી આ રાડ અને ગુંદરને આપણે બહાર નીકળતો જોઈ શકીએ છીએ। આમ મિત્રો, કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને એ મૂળ દ્વારા જમીનમાં પણ ઉત્સર્જિત કરી શકે છે। મિત્રો, આમ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અને વનસ્પતિઓમાં પણ ઉત્સર્જન કઈ રીતે થાય છે એ આપણે જોયું। વિદ્યાર્થી મિત્રો, આજનો સ્વાધ્યાય છે નીચેના પ્રશ્નના ઉત્તર આપો। પ્રશ્ન નંબર 1, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો। મિત્રો, આકૃતિ દોરીને સમજાવવાનું છે। પ્રશ્ન નંબર 2, વનસ્પતિમાં વહન સમજાવો। પ્રશ્ન નંબર 3, વ્યાખ્યા આપો બાષ્પોત્સર્જન। અને પ્રશ્ન નંબર 4, મનુષ્યમાં મૂત્રપિંડ નલિકાની સંરચના સમજાવો।